પંદરમી ઓગસ્ટના દેશભક્તિના તહેવાર નિમિત્તે આપણે એનટીસીના વિશેષ કાર્યક્રમ પર દર્શક મિત્રો વાત કરીશું દેશના પૂર્વ સૈનિકો સાથે, કે તેઓએ જે ભારતની જંગ જોઈ છે અને ભારતનો તે વખતનો કાળ જોયો છે અને હાલનો કાળ જોઈ રહ્યા છે તેઓએ, તેમની સાથે વાત કરીશું ભારતના પૂર્વ સૈનિકો સાથે. નમસ્કાર સાહેબ, ગુજરાત એનટીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું છે આપનું નામ અને શેમાં હતા? જયંતિભાઈ નાયક, માજી સૈનિક, ઇન્ડિયન એરફોર્સ. 1966માં જોઈન થયો હતો અને 1981માં રિટાયર થયો હતો. હું એરક્રાફ્ટ ટેકનિશિયન હતો અને મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં હતો. હું હેલિકોપ્ટર પણ રિપેરિંગ કરતો હતો અને MiG-21 પણ રિપેર કરતો હતો. અને 15 વર્ષ નિર્ધારિત સર્વિસ બાદ રિટાયર થઈને આ નવસારી મફતલાલ મિલમાં સર્વિસ કરી અને હવે સમાજની સેવાઓ કરીએ છીએ. નવસારીમાં બાળકોને મિલિટરીમાં તથા પોલીસમાં જવા માટેની ટ્રેનિંગ આપીએ છીએ અને લગભગ 800 છોકરાઓને ટ્રેનિંગ આપી છે અને આજે 80 છોકરાઓ ગવર્મેન્ટની સર્વિસમાં છે. એ અમને વિશેષ આનંદ છે. આજે 370મી કલમ, એટલે કે સમજો કે 370 મતથી આપણે બહુમતીથી પસાર કર્યો અને 70મી છે તે 70 વર્ષ સુધી આપણે આ ગુલામી વેઠી, એમ કહીએ તો ખોટું નથી. આપણે જોઈએ તો એક એવું કામ કરી બતાવ્યું છે આ સરકારે કે આજે જે કોઈ ઉકેલ લાવી શકે એમ નહીં હતું, પણ તેને આજે કુછ ભી હો સકતા હૈ કરી બતાવેલ છે. અને આજે જોઈએ તો આપણે આ જે જંગ જીત્યા છે તે આપણા માટે અકલ્પનીય, અવર્ણનીય અને અજોડ છે. કારણ કે દુનિયામાં એના પહેલાંમાં આજે પાકિસ્તાન દરેક દેશોમાં જઈને એમ કહે છે કે અમે આ જંગ આ લોકોએ જે કર્યું છે તે ખોટું છે અને એ ખોટું કર્યું છે તે અમારે એમ કે એની સામે લડાઈ જંગ છે અને અમારો વિરોધ છે. પણ આજે એમને કોઈ સાંભળતું નથી અને આજે એક આપણા માટે દુઃખદ એ વાત છે કે આપણે બહુ બધા જવાનો, આપણે દીકરીઓ બધી બહુ વિધવાઓ થઈ છે, આપણા બાળકો અનાથ થયા છે. પણ આપણે ખરેખર હવે કરી બતાવ્યું છે કે હવે આવી લડાઈ નહીં થવી જોઈએ, આ આતંકવાદને જળમૂળથી ફેંકી દેવાનો છે. અને આપણે નવસારીના લોકો પણ આને માટે અમને સહકાર આપી રહ્યા છે. અવારનવાર ટીવી પ્રોગ્રામો પણ થઈ રહ્યા છે અને આજે જોઈએ તો આખા હિન્દુસ્તાનમાં એક જ અવાજ ઉઠી રહ્યો છે કે આપણે બધા એક છે. અને આ 15મી ઓગસ્ટ એક એવી 15મી ઓગસ્ટ આવવાની છે કે આપણે અખંડ ભારત, કે જ્યાં એક જ ઝંડો છે, જ્યારે પાકિસ્તાનમાં 2 ઝંડા હતા તે ઝંડોને ઉતારી લેવામાં આવ્યો અને આપણે આ ઝંડાને આપણે એને માટે ગૌરવ અનુભવીએ છીએ અને દેશને માટે એક અનોખો કાર્યક્રમ રહેશે. અને આ 15મી ઓગસ્ટે આપણા જવાનોને અમે સેલ્યુટ કરીએ છીએ, નવસારીના જવાનો કે જે બહાદુરીથી લડ્યા અને બહાદુરીથી આપણને સુરક્ષિત રાખ્યા છે, એ બદલ એમનો આપણે પ્રાર્થના કરીએ. એમના કુટુંબનો શુભેચ્છાઓ પાઠવે છે અને જે બિચારા શહીદ થયા છે આપણા જવાનો, તેને માટે અમે પ્રાર્થના કરીએ કે આ તમારું બલિદાન જે કંઈ છે દેશને માટે તે એળે નહીં જવા દઈએ. થેન્ક યુ. બીજા એક સૈનિક છે આપણી સાથે, તેમની સાથે પણ વાત કરીશું કે શું એમના સંસ્મરણો છે, શું એમના અનુભવો છે, તેમની સાથે વાત કરીશું. શું છે આપણું નામ ને આપે સેવા ફરજ બજાવી છે? મારું નામ ફરામજી વરિયાવા છે. હું 1963ની અંદર આર્મી ASE કોર્સમાં એનરોલ થયો હતો. ત્યારબાદ ટ્રેનિંગ કરી 1965ની લડાઈમાં મેં ભાગ લીધો હતો. લડાઈ દરમિયાન એક કન્વોય સાથે મારે બોર્ડર લાઇન પર જવાનું હતું. એ દરમિયાન 2 પાકિસ્તાની એર ફાઇટર્સોએ આવીને અમારી કન્વોયની ઉપર બોમ્બમાર કરી દેતા. મારી સાથના ઘણા સૈનિકો ઘાયલ થયા હતા, કેટલાક જખમી થયા હતા અને કેટલાક શહીદ થયા હતા. પરંતુ મને શરીર પર ઘણી ઈજાઓ થતાં, મારા જમણા હાથને નુકસાન થતાં મેં અપંગ બની ગયો હતો અને હું એક ડિસેબલ વોર કેઝ્યુઆલિટી કેસ છું. હું આ સાથે આપ સર્વ દેશવાસીઓને અને મારા સેનાના જવાનોને 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને હંમેશા પ્રાર્થના કરતો રહીશ કે આપણો દેશ સર્વ ઉન્નતિને પંથે પ્રગતિ કરતો રહેશે. જય હિન્દ. બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે આ ફરજ બજાવતા હતા ડિફેન્સમાં, સપનું જોયું હતું કે 370 ભારતમાંથી હટશે એવું કંઈ? એ સમયે તો સાહેબ એવું લાગતું હતું કે કોઈ શક્યતા જણાતી ન હતી. અત્યારના સંજોગો જોતા ઘણું ખરું એ શક્ય બન્યું છે. એમાં એક આત્મવિશ્વાસ પેદા થયો અને એને કારણે આ ઘણું શક્ય બન્યું. અભિનંદનને પાત્ર છે.
એવું કહી શકાય રાજકીય ઈચ્છાશક્તિ જે બધા દેશહિતના કાર્ય કરવા માટે જવાબદાર હોઈ શકે છે, તમારે રાજકીય કામ કરવા માટે, દેશહિતના કામ કરવા માટે રાજકીય ઈચ્છાશક્તિ કેટલી જવાબદાર છે? રાજકીય ઈચ્છાશક્તિ સાથે પોતાની શક્તિની પણ ઘણું એમાં જરૂરિયાત છે. દરેક કામ કરવાને માટે તો દરેક શક્તિની જરૂરિયાત છે. મનોબળ મજબૂત હોવું જોઈએ પહેલું, અને કાર્ય કરવાની તમારી શક્તિ અને ઉન્નતિની માટે તમારી મહેનત એ ખાસ જરૂરી છે. બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે વર્ષોથી વન રેન્ક વન પેન્શનનો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક અટવાતો નજરે ચડ્યો હતો, શું લાગે છે આ ગવર્મેન્ટ બન્યા પછી સરકાર ડિફેન્સ માટે કેટલી સંવેદનશીલ છે? સરકાર સંવેદનશીલ છે એ માટે કોઈ બે મત નથી, પણ આ પહેલાં પણ આપણા કમિશનો નિમાયા હતા અને સમય સમયે એને પુનરાવર્તન થતું હતું, પરંતુ અત્યારની સરકાર જરા એના પર વધારે વિશેષ ધ્યાન આપી રહી છે. બીજા એક પૂર્વ સૈનિક સાથે વાત કરીશું, શું છે એમના અનુભવો અને શું છે એમની યાદો. સાહેબ શું છે આપનું નામ ને આપ કયા ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી છે? મારું નામ છે કિશોરભાઈ ગાંધી. હું એરફોર્સમાં સર્વિસ કરતો હતો. 1963 અંદર હું રિક્રુટ થયેલો અને 78 ઉઠેલો, એટલે ટોટલ 15 સર્વિસ થયેલી મારી. ડ્યુરિંગ 15 ઓફ માય સર્વિસ 3 હું કાશ્મીરમાં રહ્યો હતો, શ્રીનગર પ્રોપર. તો મને જે અનુભવ થયા તેમાંથી તો મને એવું લાગે કે આપણે આ લોકોથી જુદા જ છીએ અને એ લોકો આપણને જુદા પાડેલા જ છે, કારણ કે એ લોકો અમને ઇન્ડિયન કહે, આ ઇન્ડિયન આવ્યો તો તમે કોણ, તમે કાશ્મીર એમ કહે. એટલે એ લોકોના રગ રગમાં લોહીલુમાં ફેલાઈ ગયેલું છે કે આ કાશ્મીરમાં અમારા સિવાય કોઈનો હક નથી. કદાચ પાકિસ્તાનનો હોઈ શકે, પણ હિન્દુસ્તાનોની છતાં હિન્દુસ્તાનને આપણી સાથે રાખવા માટે આપણી સરકારે, ત્યારની સરકારે, આઈ એમ ટોકિંગ અબાઉટ 1970, ત્યારની સરકારે એટલું બધું એ લોકોને લાભ આપ્યો છે. એટલો આપણે ત્યાં રાશનની દુકાન આવે ને એના કરતાં પણ સસ્તું અનાજ આપતા, અને આપણને ત્યાં ઉત્પાદન થયેલું રાઈસ આવે ને, કયા બાસમતી રાઈસ, એ રાઈસ બહુ વખણાય છે આખા હિન્દુસ્તાનની અંદર, પણ એ લોકો આપણને આપતા નથી. કોઈ પણ દુકાન લેવા જાવ ના પાડે, ઇન્ડિયા માટે નથી. એટલે એ તો પહેલાંથી નફરત છે. અને અમે ગામડે ગામડે ફરતા, તમે ગરીબી જોવાની બહુ મળી અમને, પુષ્કળ ગરીબી. કદાચ મને એવું લાગે કે એ લોકો તો અઠવાડિયે કે 10 જ નહાતા હોય, અને વિન્ટરમાં તો કહેવાય જ નહીં ક્યારે, બરાબર. અમારી પાસે અમારા કેમ્પમાં તો એવું છે કે બધી જ ફેસિલિટી, પાણીની, રોજની પાણીની, ખાવાની, બધી જ ફૂલ ફ્લેટ ફેસિલિટી અમારા એરફોર્સની અંદર શ્રીનગરમાં, બરાબર. હવે ત્યાં અમે જોયું, એના તો એક સરોવર છે, ત્યાં ડાલ સરોવર, તેમાં શિકાર હોય છે. તો શિકારાની અંદર એ લોકો જો પાણીનો ઉપયોગ કરે તે બધું ડાલ સરોવરમાંથી જ કરે. દે ગો આઉટ, તે ડોન્ટ ગો આઉટ, ત્યાં જ એમ પાણીની અછત હોય છે. એટલે આપણા ત્યાં જે ટુરિસ્ટ લોકો જાય તો એ લોકોને લૂંટવાનો જ પ્રયત્ન કરે. આમાં શિકારામાં આવી જાઓ, તમને બધી ફેસિલિટી આપું, ડ્રિંક્સ આપું, આપું તે આપું, વોટ એવર યુ નીડ. અને ગામડામાં જે છે એની સ્થિતિ તો બહુ બદતર છે. એ લોકોનું મુખ્ય સોર્સ ઓફ ઇન્કમ આ ફ્રૂટ, સફરજન, અંજીર, કાજુ, અખરોટ, એ બધું એ લોકો થાય. તેઓ રિચ પીપલ જ કરી શકે, ગરીબ લોકો તો કંઈ ખાસ નહીં. અને ત્યાંથી હું 71 અંદર વોર અને 65 વોરમાં ભાગ લીધો છે. હવે અમારો ટ્રેડ શું હતો કે ડિપ્લોમા ઇન ટેલિકોમ્યુનિકેશન, એટલે અમારે વાયરલેસનું કામ કરવાનું અને એર ટુ એર, ગ્રાઉન્ડ ટુ એર, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ, આ રીતનું અમારે કામ કરવાનું, બરાબર. અને ત્યાર પછી મારે 65 પણ પહેલાં 65 વોર જોયો, સક્રિય ભાગ લીધો, 71 જોયું, સક્રિય ભાગ લીધો. અને ડ્યુરિંગ ધેટ 2 વોર્સ મને 6 મેડલ મળેલા છે. હે, બીજી ભાઈ કિશોરભાઈ વાત કરવા માંગીશ કે આપણે 1970 વાત કરી છે, 40 થવા આવ્યા છે, ત્યારની અને આજની સૈન્ય તાકાતમાં કેટલો ફરક છે, ટેકનિકલી કેટલું સક્ષમ બન્યું છે ઇન્ટરનેશનલ લેવલ પર, આજનું ડિફેન્સ, ઇન્ડિયાનું ડિફેન્સ કેટલું સક્ષમ છે બીજા દેશો સાથે અથવા પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા માટે? બહુ સક્ષમ થઈ ગયું, એટલો ફેરફાર થઈ ગયો છે કે આપણામાં બહુ વસ્તુ આવી, નવી 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 ટેકનોલોજી. પહેલાં એવું નહોતું, હવે એવું છે કે દરેક પ્રકારે આપણે ફિટ છે લડવાને, બિલકુલ યોગ્ય, ચીન હોય કે ચાહે પાકિસ્તાન હોય,
અમે એને પહોંચી વળીએ, એટલે અમારો આ ફોજ એ પહોંચી વળે એવું છે. બોલો બીજું. જી, બીજો પ્રશ્ન પૂછવા માંગીશ તમને સાહેબ, કે આજના જનરેશનમાં દેશભક્તિની દાસ યુવાનોમાં કેટલી જુઓ છો આપ? આપના સમય કેવી હતી? આજના યુવાનોમાં દેશ પ્રત્યે જાગૃતિ કેવી છે? આપણા વડાપ્રધાન સ્વચ્છતાની વાત કરે છે, દેશને ક્લીન રાખવામાં દેશની જનતાને યુવાનો કેટલો ફાળો છે? આજની જનરેશનનું વિશે શું વિચારો છો? આજની જનરેશનને બધું ફીડિંગ મળી જશે. અમારા સમયમાં તો એકચ્યુઅલી ટેલિફોન પણ નહીં હતા અને લાઇટ પણ નહીં હતી. અમે જ્યારે જે ગામડાઓમાં રહેતા હતા ત્યાં તો કોઈ ફેસિલિટી હતી જ નહીં, ખાલી બસ હતી. અને આજે જો જુએ છે તો એ લોકો પાસે બધું ફિંગર ટિપ્સ પર જ આવી ગયું છે. આજે આમ જુઓ ને તો એ લોકોને કંઈ શોધવાની જરૂર નથી, એક જ સેકન્ડમાં એ લોકોને દુનિયામાં શું થઈ રહ્યું છે, એ લોકો પાકિસ્તાન પાસે કેવા હથિયારો છે, આપણી પાસે કેવા હથિયારો છે, દુનિયાના અનેક દેશો જોડે આપણે કમ્પેરિઝન કરી શકીએ એમ છે. આજે જુઓ તો એક જ મિનિટમાં. બીજું કે આજે તમે એક વસ્તુ જોઈ શકશો કે આપણે સરહદ પર હાથાપાઈ કરવાની નથી આવતી અને હથિયાર લઈને કોઈને મારવાના નથી આવતા. આપણા ગન છે કે મિસાઇલ છે કે જે રોકેટ છે કે ટેન્ક છે કે જે છે, આ બધું જ ઓપરેટ થઈ રહ્યું છે. અને એ ઓપરેટ કરવા માટે, અને આજે તો તમે જોશો તો હાઇડ્રોજન બોમ્બ જે રીતે જાપાનમાં જે હિરોશિમા અને નાગાસાકીમાં જે બોમ્બાર્ડમેન્ટ થયેલું તે, અને આજના પહેલામાં તો જુઓ તો સંદર્ભમાં બહુ બધું આપણે આગળ પ્રગતિ કરી શક્યા છે. અને આજે દુનિયામાં આપણો દેશ પાંચમા પહેલામાં આજે સક્ષમ છે સૈન્ય તાકાતમાં પણ. અને આપણે જુએ છે તો બહુ બધી આપણી પાસે શક્તિઓ છે. અને યુવા વર્ગ, એસ્પેશિયલી યુવા વર્ગમાં થનગનાટ આવી ગયો છે અને દેશભક્તિના દરેક જગ્યાએ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી તો એને ખાસ દિવસો ઉજવવામાં આવે છે. અને આપણો વિજય કારગિલ દિવસને પણ એ લોકો ખાસ ઉજવ્યો છે. બાળકોમાં એક ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે અને તિરંગાને આપણે બધા માન આપતા થયા છે. પહેલાં એવું હતું કે કોઈ ખબર નહીં પડતી હતી, પણ આજે તે નાની નાની આ ટીવી એક એવું માધ્યમ આવી ગયું છે કે આપણે દુનિયાના દરેક દેશો જોડે જોડાઈ ગયા છે. અને આજે એકદમ જ બહુ આગળ પ્રગતિ કરી રહ્યા છે. આજે જોઈએ તો આપણી પાસે કોઈ એવી વસ્તુ નથી કે જેની આપણને અછત હોય. આપણે આકાશમાં પણ પહોંચી ગયા છે, પાતાળમાં પણ પહોંચી ગયા છે, અને પૃથ્વી પર તો દરેક ખૂણો આપણે છૂની કાઢ્યો છે. અને આપણી પાસે દરેક વસ્તુની બિઝનેસ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આપણે બધી વસ્તુ હાથમાં મેળવી શકીએ એમ છે. ટીવીના સ્ક્રીન ઉપર બધું દેખાય છે અને આપણને બધાથી સજાગ કરી દીધા છે. થેન્ક યુ સર. જી, તો દર્શક મિત્રો, આ હતા આપણા આર્મીના ભૂતપૂર્વ જવાનો કે જેમણે દેશ માટે ફરજ બજાવી છે અને ફરજ બજાવતા કેટલાક જવાનોને ઈજા પણ થઈ છે, તેમની સાથે તેઓ જીવી રહ્યા છે. તો દર્શક મિત્રો, 15 ઓગસ્ટે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે દેશની, તો દેશમાં હાલ મજબૂતાઈથી વિશ્વગુરુ બનવા તરફ આપણો ભારત દેશ જઈ રહ્યો છે અને એક મહત્વની તાકાત બનવા જઈ રહ્યો છે. જાપાન, ચીન અને અમેરિકાની વાત કરીએ ત્યારબાદ ભારતે કાઠું કાઢ્યું છે ડિફેન્સમાં પણ અને પોતાની તાકાતમાં પણ. જે રીતે 370 કલમ હટાવી છે તેને જોતાં ક્યાંક ને ક્યાંક આર્મીના ભૂતપૂર્વ જવાનો પણ તેને સમર્થન આપી રહ્યા છે અને પોતાનો અભિપ્રાય સકારાત્મક રીતે આપી રહ્યા છે. તેને જોતાં હાલ ભારતની સ્થિતિ વિશ્વકક્ષાએ ખૂબ મજબૂત બની છે. તેને હાલ આ સમર્થન આપતા સૈનિકોએ વખાણી છે, આ સરકારની નિર્ણયશક્તિને વખાણી છે. દર્શક મિત્રો, આ તો 15 ઓગસ્ટને લઈને અમારો વિશેષ કાર્યક્રમ. જોતા રહો વિશેષ કાર્યક્રમ એનટીસી ન્યૂઝમાં. મને રજા આપશો, હું છું હિતેશ સોનવણે. નમસ્કાર. 15 ઓગસ્ટ એટલે કે આપણો સ્વતંત્રતાનો દિવસ. આમ જુઓ તો આપણો 72મો આ સ્વતંત્ર દિવસ છે, એની ઉજવણી અનોખી રહેવાની છે. કારણ કે આપણે એક જ દેશ થઈ ગયો છે જે POKને છોડીને આજે આપણે જોઈએ તો આપણો અખંડ ભારત થઈ ગયો છે. કાશ્મીરમાં આપણું સંવિધાન આપણું અને એમનું સંવિધાન અલગ હતું, એ લોકોના ઝંડા પણ અલગ હતા, એ લોકોને સ્પેશિયલ ફેસિલિટી જે મળતી હતી તે 370મી કલમ 5 ઓગસ્ટના રોજ ખતમ કરી દેવામાં આવી અને એના પહેલાંમાં 35 પણ ઉડી ગઈ. અને આજે છે તે આપણે પાકિસ્તાનમાં તો એને માટે એટલો બધો ખળભળાટ અને એટલો ઉકળાટ થઈ ગયો છે કે આ અમારા પહેલાંમાં આવવાનું હતું તે પણ નીકળી ગયું. અને મોદી સરકારે એક બહુ પ્રશંસનીય અને દુનિયા પણ આ કાર્યને વખાણી રહી છે. આપણે ત્યાં ભારતના ખૂણે ખૂણે આ જોઈએ તો એનો ઉત્સવ મનાવી રહ્યા છે. અને આ 15 ઓગસ્ટ અનોખી રહેવાની છે. 15 ઓગસ્ટે આપણે એના ઝંડાનો આપણે શાનબાનથી ઉજવણી કરી શકવાના છે. આ 15 ઓગસ્ટે આપણા માટે જે શહીદો એનું જે બ્લડશેડ આપ્યું અને જે શહીદ થયા એમને આજે યાદ કરીને આપણે એમના પરિવારને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આપણાથી બનતી
કોશિશ કરીને એમને પણ આગળ લાવવાના છે. એમના પરિવારોમાંથી આજે જોઈએ છે તે એ લોકો પણ એમના બાળકોને ફોજમાં મોકલવા માટે તૈયાર થઈ ગયા છે. અને આજના જનરેશન માટે પણ એક બહુ મોટો સંદેશો છે કે આજે અમે પણ પડખે, આ દેશના કોઈ પણ કાર્યને માટે પડખે છે. આ દેશને માટે કંઈક કરી છૂટવાની અમારી તમન્ના છે. અમે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ વિપરીત સંજોગોમાં પણ આપણે જોઈએ છીએ તો કાશ્મીર એક એવો પ્રદેશ છે કે જ્યાં એક્સ્ટ્રીમિટી છે, કોઈ પણ ત્યાં વાતાવરણ એટલું બધું ખરાબ હોય છે, તે છતાં આપણે સૈનિકો કેવી રીતે ત્યાં લડાઈ લડે છે, કેવી રીતે ત્યાં જજુમે છે અને આપણા માટે, દેશને માટે એ લોકો રાત્રે અને દિવસે એક કરીને, ઉજાગરા કરીને પણ એ લોકો આપણું રક્ષણ કરે છે અને એને માટે આપણને ગૌરવ છે. આપણા, અમે સૈનિકો રિટાયર થયા છીએ પણ અમને દેશદાસ છે અને એ દેશદાસને અમે આગળ કરીશું. એ જ અમારી શુભેચ્છાઓ છે. જય હિન્દ. 15 ઓગસ્ટ 1947નો સ્વાતંત્્ર દિવસ, એ સ્વાતંત્ર્ય મેળવવામાં આપણા વીર સપૂતોએ શહીદી વહોરી, સ્વાતંત્ર સૈનિકોએ પોતાનું બલિદાન આપી દીધું. ત્યારબાદ આપણા દેશને આપણા નેતાઓએ અને આપણા પ્રજાએ સંભાળીને આજે 72મા દિવસની આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવાના છીએ 15 ઓગસ્ટે. મારા તરફથી સારા દેશવાસીઓને, દેશના જવાનોને, બાળકોને, સૌને અભિનંદન. અને આપણે બધા એક મળી આ દેશને સદાને માટે ઉચ્ચ સ્તરે પહોંચાડીએ. ગાંધીજીના વિચારો, અહિંસા અને એમના સ્વચ્છતાના નિયમો અને એ બધા આદર્શનું આપણે અનુકરણ કરી આ દેશને એક ઉત્તમ બનાવીએ, એવી અભિલાષા સાથે જય હિન્દ.